ચેનલ ગુજુ માસ્ટર ચેનલ ની અંદર હું કૃણાલ પ્રજાપતિ આપ સૌને આવકારું છું. ટેકનિકલ મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 1 ધાર્મિક અને સામાજિક જાગૃતિ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, 19મી સદીમાં ભારતીય સમાજ અંધશ્રદ્ધા, વહેમો, અજ્ઞાનતા, કુરિવાજો, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટોની ચુંગાલમાં ફસાયેલો હતો અને સંકુચિત અને કૂપ મંડુક સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી અને બાળકીને દૂધ પીધી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા અને પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટોને દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા અને આમાં આ આંદોલનો શરૂ કરવામાં રાજા રામ મોહન રાય સૌ પ્રથમ હતા. તો મિત્રો, આવા જ આંદોલનકારીઓ જેવા કે રાજા રામ મોહન રાય, સ્વામી દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે વગેરેનો આપણે અભ્યાસ કરીશું. એમાં સૌ પ્રથમ રાજા રામ મોહન રાયનો અભ્યાસ કરીએ. તો મિત્રો, રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને રાજા રામ મોહન રાયનું લગ્ન બાળપણમાં જ થયું હતું. તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા અને આ ઘટનાએ રાજા રામ મોહન રાયને ખૂબ અસર કરી. તેમણે સતી પ્રથા, બાળલગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા અને ઈસવીસન 1828માં તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી અને રાજા રામ મોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની પણ સ્થાપના કરી હતી. તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી. આ ઉપરાંત રાજા રામ મોહન રાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવી હતી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો અને આમ રાજા રામ મોહન રાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામ મોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા હતા અને ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે રાજા રામ મોહન રાયનું અવસાન થયું હતું અને બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો હતો અને હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા હતા. હવે મિત્રો, આપણે સ્વામી દયાનંદ સરસ્વતી વિશે અભ્યાસ કરીશું. તો સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીકના ટંકારા ગામમાં એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ હતી અને તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો હતો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સંન્યાસ લઈ મથુરાની અંદર સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિ વિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. તેમણે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો અને આ ઉપરાંત તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી. આ ઉપરાંત સ્વામી દયાનંદ સરસ્વતીએ જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો કોઈ જ ઉલ્લેખ થયો નથી અને તેમણે એકેશ્વરનો આ વાદનો બોધ આપ્યો અને આ ઉપરાંત તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા અને દયાનંદ સરસ્વતીએ
ઈસવીસન 1875 માં આર્ય સમાજની સ્થાપના કરી. આ આર્ય સમાજનો પ્રચાર લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ઝડપથી થયો અને આ પ્રચાર થવાના કારણે લોકોમાં ઝડપથી સામાજિક પરિવર્તન આવ્યું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી, જેને કારણે પરધર્મ સ્વીકાર્ય હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના દ્વાર પ્રથમવાર ખુલ્લા મુકાયા. આ ઉપરાંત સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાને પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902 હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું અને આ ઉપરાંત ગુજરાતમાં વડોદરા શહેરમાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. રામકૃષ્ણ પરમહંસ વિશે માહિતી મેળવી. તો રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્દત્ત અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો અને તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા અને તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર્ય અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા. કેશવચંદ્ર સેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા સામાજિક સુધારકો, ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું અને પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ હતી. આપણે સ્વામી વિવેકાનંદ વિશે અભ્યાસ કરીએ તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું અને એમને બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા હતા. રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. આ ઉપરાંત તેમણે ઈસવીસન 1893 યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી અને તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. આ ઉપરાંત તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897 પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો અને રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશનનો અમલ કર્યો અને દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. આ સુધારા વધારા ફક્ત હિન્દુ સમાજમાં જ નહીં પરંતુ મુસ્લિમ સમાજમાં પણ આ સુધારા વધારાની ચળવળ ચાલુ રાખી. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીની સૈયદ અહમદ ખાન અને બંગાળના સરિયતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર
અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું અને તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે વહાબી આંદોલન ચલાવ્યું હતું અને વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. ઉલેમાઓની રૂઢિચુસ્તાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણીની લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો. આ ઉપરાંત તેમણે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું અને ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી અને જે અત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમજ તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચય કરાવવા તેમણે બહુ જ મહેનત કરેલી છે. તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફે. આપણે શીખ સમાજ અને પારસી સમાજ વિશે ભણીશું. તો શીખ સમાજ વિશે આપણે અભ્યાસ કરીએ તેમાં 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી અને શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી હતી. મિત્રો, આ જે સુધારા વધારા હતા એ શીખ સમાજના સુધારા વધારા હતા. હવે આપણે પારસી સમાજમાં જે સુધારા વધારા થયા તેનો અભ્યાસ કરીશું. તો અંગ્રેજી કેળવણી પામેલ પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા ઈ મઝદયરબન સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા અને આ સંસ્થાએ રાષ્ટ્ર ગુફ્તાર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતુ બનાવ્યું. કે આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણને પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો હતો. તેમણે બાળ લગ્નનો પણ વિરોધ કર્યો હતો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું અને મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો હતો. જ્યોતિબા ફુલે વિશે અભ્યાસ કરીશું. તો જ્યોતિબા ફુલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્ન હાથ ઉપર લીધા હતા. ઈસવીસન 1875માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી અને તેમણે વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી. આપણે ઠક્કર બાપા વિશે અભ્યાસ કરીશું. તો ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા અને તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી. ઠક્કર બાપાએ પંચમહાલ બિલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડીવાળા વિસ્તારમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું.
ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી તેમને રેંટિયા કાતતા કર્યા તથા કુટીર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વતંત્ર ચળવળમાં આગળ વધ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ